હેલો એવરીવન, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ શરૂ કર્યું હતું આપણે. આ પાઠ નંબર 5 છે, અગાઉ પાઠ નંબર 4ની અંદર રીત નંબર 3 શરૂ કરી હતી. અને રીત નંબર 3 શેના માટેની હતી, લેટ મી રિવાઇઝ ઇટ. રીત નંબર 3 હતી બરોબર છે કે જ્યારે એક્સ બાર અને વાય બારના મૂલ્યો અપૂર્ણાંક હોય, મધ્યક અપૂર્ણાંક આપ્યા હોય ને એક્સ બાર એક્સ અને વાય અવલોકનના મૂલ્ય ખૂબ મોટા હોય અથવા અપૂર્ણાંક હોય પોઈન્ટવાળા હોય ત્યારે મારે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવા. અચ્છા, આ સૂત્રની અંદર પાછા બે સૂત્ર હતા બરોબર છે કે જ્યારે હું યુ છે એક્સ માઇનસ એ ને વી છે વાય માઇનસ બી ખાલી લેતો હોય તો મારે નોર્મલ સૂત્ર બરોબર છે એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર આ સૂત્ર વાપરવું. અને જો મને એક્સના ખાનામાં કંઈક કોમન ફેક્ટર દેખાય, વાયના ખાનામાં કંઈક કોમન દેખાય કે બધાને ગુણી શકાય અથવા બધાને ભાગી શકાય એવું કંઈક કોમન દેખાય ને, તો એ કોમન ફેક્ટર લઈ યુનું સૂત્ર એક્સ માઇનસ એ ભાંગા સી એક્સ, વીનું મૂલ્ય બરોબર છે વાય માઇનસ બી ભાંગા સી વાય. અને મારે સૂત્રમાં ખાલી આટલો જ ફેરફાર કે સી વાય ભાંગા સી એક્સને મારે ગુણાકાર કરવાનો છે, સી વાયને ગુણવાનું છે ને સી એક્સને ભાગવાનું છે. યાદ રાખો કે નીચે છે ને, નીચે તમે પાંચે પાંચ રીતના સૂત્ર જોઈ લેજો, નીચે છે ને એક્સવાળી ટર્મ જ આવશે. એટલે કોઈ દી મારે સી એક્સ અપોન સી વાય તો ભૂલથી નહીં ન લખાય, સી વાયવાળું વાયવાળું ટર્મ નીચે આવે જ નહીં, ઉપર જે આવે એ ગોયરું, નીચે એક્સવાળી ટર્મ જ આવે. એટલે નીચે સી એક્સ આવશે તો ઉપર સી વાય વધે સી વાય, ઠીક છે. અને અહીંયા આમ યાદ રાખશું આપણે, નીચે એક્સવાળી ટર્મ એટલે નીચે એક્સવાળો કોન્સ્ટન્ટ સી એક્સ છેદમાં, ઠીક છે. દાખલા જોઈએ, દાખલા નંબર બરોબર છે, ઉદાહરણ નંબર 5. કોઈ એક ચોક્કસ કંપનીની એક મોડેલ કારનું આયુષ્ય અને તેનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ માટે મેળવેલા અવલોકનો નીચે મુજબ છે. અને અવલોકન મને આપ્યા છે. અચ્છા, આ ઉદાહરણ નંબર 1 છે ને એની જ છે દાખલો, પણ મને શું કીધું છે કે નિભાવ ખર્ચની કારના આયુષ્ય પરની નિયત સંબંધ રેખા ટૂંકી રીતથી મેળવો. આ રીત નંબર 3 છે ને એનું બીજું નામ ટૂંકી રીત પણ છે, એને ફઈબાઈનું નામ ટૂંકી રીત પાડ્યું છે. હવે શું કરવા પાડ્યું આ દાખલો ગણાવીને પછી તમને સમજાવવાની ટ્રાય કરું બરોબર છે. હવે પછી મને કીધું છે કે જો કારનું આયુષ્ય 10 વર્ષ હોય તો નિભાવ ખર્ચનું અનુમાન પણ મેળવો. આ તો આપણે ઓલરેડી મેળવી લીધું છે. હું તમને ટૂંકી રીતથી છે ને નિભાવ ખર્ચની કારના આયુષ્ય પરની નિયત સંબંધ રેખા મેળવતા શીખવું. ટૂંકી રીત એટલે રીત નંબર 3. આ જ દાખલો આપણે રીત નંબર 1થી કરી ચૂક્યા છીએ. શરૂ કરું છું દાખલો, જોવો જોઈએ ટૂંકી રીતની મદદથી કે ભાઈ એક્સ અને વાયનો સરવાળો મારું બરોબર છે 2 × 4 = 6 × 6 = 12 × 8 = 20, સિગ્મા એક્સ બરાબર 20 મળે, એ જ રીતના સિગ્મા વાય બરાબર 85 મળે છે. બેનો મધ્યક ગોતી લો, એક્સ બાર બરાબર 5 અને વાય બાર બરાબર 21.25. સાહેબ મધ્યક અપૂર્ણાંકમાં છે, જો હું આને એમ કહું બરોબર છે કે આ સાહેબ પ્રમાણમાં મોટા અવલોકનો છે તો હું રીત નંબર 3નો ઉપયોગ કરી શકું છું. રીત ફરશે, જવાબ નહીં ફરે. જોજો અંદર ગણતરી મેથોડોલોજી ચેન્જ થશે બરોબર છે. હવે રીત નંબર 3ની અંદર છે ને સાહેબ મને એક્સ અને વાયની અંદર એક્સ અને વાયના કોષ્ટકની અંદર કંઈક આવું દેખાય છે. સાંભળજો ધ્યાનથી સાહેબ, આ 2 4 6 8 આ એક્સનું કોષ્ટક છે ને, અવલોકન એક્સના જેટલા અવલોકનો છે ને એ બધા છે ને, મને એવું લાગે છે કે આને બધાને 2 વડે ભાગી શકાય છે. આ બધા 2ના ગુણિતો છે, 2 વડે નિશેષ બધી સંખ્યાને ભાગી શકાય છે. એટલે આમાંથી બધામાંથી 2 કોમન નીકળશે. ટૂંકમાં એક્સમાં કોમન હોય એવું શું છે સાહેબ? 2 × 1 = 2 થાય બરોબર, 2 × 2 = 4 થાય, 2 × 3 = 6 થાય, 2 × 4 = 8 થાય. તો બધામાં 2 તો કોમન છે, તો એક્સનો કોમન ફેક્ટર સી એક્સ બરાબર 2 થઈ શકે. યાદ રાખવાના સપના નહીં આવે, અવલોકન સામું જોઈને ખબર પડી જશે કે સાહેબ આ બધી 2 કી સંખ્યાઓ છે, આનો કોમન ફેક્ટર 2 હોય. એ જ રીતના બાજુમાં જોવો છીએ, બાજુમાં 10, 20, 30 સામું જોવો એટલે બધા એમ થાય કે સાહેબ બધાનો કોમન ફેક્ટર 10 છે, પણ આનું શું આનું 25. સાહેબ બધાનો કોમન ફેક્ટર 10 નથી, પણ હા ચોક્કસપણે છે ને બધાને 5 વડે ભાગી શકાય. 5 × 2 = 10, 5 × 4 = 20, 5 × 5 = 25, 5 × 6 = 30, બધામાં 5 આવે છે. તો વાયનો કોમન ફેક્ટર સી વાય બરાબર 5 થઈ શકે. અને આ 2ની ગણતરી યુનું સૂત્ર છે ને, યુનું સૂત્ર એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ થશે. સી એક્સ એટલે મેં ગણ્યું કે સાહેબ સી એક્સ બરાબર 2 કેમ મળે એ મને ખબર પડી. સપના નહીં આવે, મારે જોવું પડે અવલોકનમાં. રેડી? અને એક્સ એટલે એ સોરી એક્સ માઇનસ એ એટલે 4 ધારી લઉં છું, એક્સનો ધારેલો મધ્યક 4 અને વાયનો ધારેલો મધ્યક બી બરાબર બરોબર છે 20 લઈ લઉં છું. તમે 25 ધારવું હોય તો મને કંઈ વાંધો નથી બરોબર છે. સી વાય 5 થશે બરોબર છે, એ મેં તમને ગણતરી કરતાં શીખવાડી. કોમન હોય એવો ફેક્ટર બધામાંથી કોમન નીકળી શકે અથવા બધી કોઈ એક નિશ્ચિત સંખ્યા વડે જેને તમામ અવલોકન વડે ભાગી શકાય,
તમામ અવલોકનને કોઈ નિશ્ચિત સંખ્યા વડે ભાગી શકે એ મારે કોમન ફેક્ટર પસંદ કરવાનું છે. ઠીક છે, હાલો જઈએ. હવે આની પ્રમાણે આ સૂત્ર મુજબ યુ બરાબર એક્સ માઇનસ ચાર છેદમાં બે થયું ને, એ અને સી એક્સની વેલ્યુ મૂકી દઉં તો યુ બરાબર ડિરેક્ટલી એક્સ માઇનસ ચાર છેદમાં બે થશે. એનો મતલબ અવલોકનમાં ચાર બાદ કરવાનો, પછી થોડોક પોરો ખાવાનો, બરોબર છે, ભાંગા પછી બે કરવાનું. જોજો હું કરું છું, બે માંથી ચાર કાઢવાના, બે માંથી ચાર જાય તો માઇનસ બે, માઇનસ બે ભાંગા બે કરવું એટલે માઇનસ. સાહેબ ન સમજાણું, પાછું ચાર માંથી ચાર જાય તો ઝીરો, પછી થાક ખાઈને પછી ઝીરો ભાંગા બે એટલે ઝીરો, હળવે હળવે છ માંથી ચાર જાય તો બે, બે ભાંગા બે એટલે એક, આઠ માંથી ચાર જાય તો ચાર, ઉપર ચાર વધે અંશનો પહેલા હિસાબ કરવાનો, ચાર ભાંગા બે કરવું એટલે બે. આ બધાનો સરવાળો મારું સિગ્મા યુ બરાબર બે થશે. હાલો જઈએ બીજી. હાલો સાહેબ, સિગ્મા યુ મળી ગયો, હજી શેની ઘટે, બરોબર છે, સિગ્મા વી. તો સિગ્મા વી, વીનું મૂલ્ય વાય માઇનસ ટ્વેન્ટી બાય ફાઇવ, બરોબર છે, આવું સૂત્ર મળ્યો તો અવલોકનમાંથી વીસ બાદ કરીશ એટલે દસમાંથી વીસ બાદ થાય એટલે માઇનસ દસ, પછી માઇનસ દસ ભાંગા પાંચ કરવું એટલે માઇનસ બે, વીસમાંથી વીસ જાય તો ઝીરો, ઝીરો ભાંગા પાંચ કરવું એટલે ઝીરો, પચીસમાંથી વીસ જાય એટલે પાંચ, પાંચ ભાંગા પાંચ કરવું એટલે એક, ત્રીસમાંથી વીસ જાય તો દસ, દસ ભાંગા પાંચ કરવું એટલે બે. બધાનો સરવાળો લગાવું, સિગ્મા વી બરાબર મને એક જેટલું મળશે. હાલો સિગ્મા વી મળી ગયો સાહેબ. હવે યુ અને વીનો ગુણાકાર પછી એનો સિગ્મા, તો જોવો જોઈએ યુ ને વીનો ગુણાકાર, માઇનસ માઇનસ પ્લસ, બે એકા બે, ઝીરો ઝીરો ઝીરો, એક એકા એક ને બે દૂન ચાર, બધાનો સરવાળો મારું સિગ્મા યુ વી બરાબર સાત મને મળ્યું. અને યુનો સ્ક્વેર કરીને પછી એનો સિગ્મા, યુનો સ્ક્વેર કરી અને પછી એનો સિગ્મા, માઇનસ એકનો સ્ક્વેર એક, ઝીરોનો સ્ક્વેર ઝીરો, એકનો સ્ક્વેર એક, બેનો સ્ક્વેર ચાર, એનો સિગ્મા લઉં એટલે સિગ્મા યુનો સ્ક્વેર મને કેટલો મળે, છ મળે. ચાલો આ બધી કિંમત અલોંગ વિથ સી એક્સ બે, આ સી એક્સનું મૂલ્ય બે અને સીવાયનું મૂલ્ય પાંચ, આ બધી કિંમત એન સિગ્મા યુ વી, સિગ્મા યુ, સિગ્મા વી, એ તો બધું કોષ્ટકમાંથી ગોતી હોય, એ સિવાય સીવાય અને સી એક્સની કિંમત ભૂલ્યા વગર આ બધું હાગમટે, બરોબર છે, હું સૂત્રની અંદર મૂકી અને ગણતરી કરું, એનનું મૂલ્ય ચાર, ચાર અવલોકનો હતા, એન સિગ્મા યુ વી સાતું ગોતી હતો, સિગ્મા યુ સિગ્મા વી બે અને એક, એન બરાબર ચાર, સિગ્મા યુનો સ્ક્વેર મને છેલ્લે જે છ મળ્યું એ આ છ મૂક્યું, અને સિગ્મા યુનો હોલ સ્ક્વેર, સિગ્મા યુ બે હતો, બરોબર છે, એનો હોલ સ્ક્વેર હમણાં પછી સ્ટેપમાં કરું, સી વાય પાંચ છે અને સી એક્સ છે એ બે છે, એ બે કિંમત મેં મૂકીશ. હવે આને ડગાવવાના નથી મારે, ગણતરી કેમ કરવું એ શીખવાડું છું, આને અત્યારે ડગાવવાનું નથી, છે ખુદી ખેંચી આવવાના, પહેલાં જે તમે કરો છો ને એ જ કરી નાખવાનું છે. આ બેનો ગુણાકાર, સાત ચોક અઠ્યાવીસ, બે એકા બે, છ ચોક ચોવીસ, બેનો સ્ક્વેર ચાર, અઠ્યાવીસ માંથી બે જાય તો બરોબર છે છવ્વીસ, અને ચોવીસમાં ચાર જાય તો વીસ. હવે આ બેનો ગુણાકાર, અંશનો અંશ સારે છવ્વીસ પચાસ, બરોબર છે એકસો ત્રીસ, અને વીસ દૂને ચાલીસ, આ બેનો ભાગાકાર કરો, એકસો ત્રીસ ભાંગા ચાલીસ એટલે બીનું મૂલ્ય ત્રણ પોઈન્ટ પચીસ, જે અગાઉની રીતમાં પણ મળતું હતું મને, બીનું મૂલ્ય મળી ગયું સાહેબ. આની ઉપરથી ગણતરી કરી અને એનું મૂલ્ય, એ વાય બાર માઇનસ બી એક્સ બાર, બીનું મૂલ્ય ત્રણ પોઈન્ટ પચીસ, વાય બાર એટલે વાયનો મધ્યક એકવી પોઈન્ટ પચીસ, અને એક્સ બાર પાંચ મૂકીને ગણતરી કરું એટલે એનું મૂલ્ય એક્ઝેક્ટલી મને પાંચ જેટલું મળે. હાલો જી, એ અને બીનું મૂલ્ય બરોબર છે વલણ રેખાના, સોરી નિયત સંબંધ રેખાના સમીકરણમાં મૂકીને, પાછળ તો ગણતરી સેમ ટુ સેમ જ છે, બરોબર છે, વાય કેપ બરાબર પાંચ વત્તા ત્રણ પોઈન્ટ પચીસ એક્સ મેળવ્યું, પછી એક્સ બરાબર દસ માટે તમે અનુમાન મેળવી શકો, પણ મારો કહેવાનો મતલબ એ હતો, પહેલા તમારા પ્રશ્નનો આન્સર આપો સાહેબ. આની ફઈબાઈ આને ટૂંકી રીત કેમ નામ પાડ્યું, ટૂંકું તો ઓલું હતું પહેલું સૂત્ર, બરોબર છે, આ તો લાંબુ થયું, આમાં તો સાહેબ યુ ગણવો પડે ને વી ગણવો પડે, પણ તમે બેયના કોષ્ટકને કમ્પેરિઝન કરો, આ કોષ્ટકની અંદર જો આ જે માહિતી છે ને બધી હળવી ફૂલ છે, જે ગણતરી થઈ ને હાઈ ક્લાસ હળવી ફૂલ થઈ ગઈ, આ સિંગલ સિંગલ ડિજિટના આમાં મને ખબર પડે પ્લસ વન માઇનસ વન જાય, ઝીરો વત્તા બે એટલે જવાબ બે આવે, વગર કેલ્સી એ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી શકું એવી સગવડ થઈ જાય છે, એટલે આ ટૂંકી રીત છે. આમ પ્રોસિજર લાંબી છે, બરોબર છે, પણ અંદર ગણતરી ટૂંકી છે એટલે એની ફઈબે એનું નામ ટૂંકી રીત પાડ્યું છે, સમજ પડે. આ ગણતરી જોવો જોઈએ, આમ હળવી ફૂલ ગણતરી છે, સ્ક્વેરે આરામથી થઈ જાય, અને એ સિવાય તમે કદાચ સૂત્રની ગણતરી ઉપર નજર નાખો ને, બરોબર છે, તો સૂત્રની ગણતરી વિથાઉટ કેલ્સી હું મોઢે કરી શકું એવી છે, સમજ પડે.
એટલે આને એની 5/2 ટૂંકી રીત. પ્રોસિજર લાંબી જ હું માનું છું બરોબર, પેલા સૂત્ર કરતાં તો કોષ્ટકય વધુ બને, ગણતરી વધુ કરવી પડે, પણ એની અંદર તમે બરોબર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તો જોવો, એરરલેસ કામ થઈ શકે એવી આ આ રીત છે, એટલે એને ટૂંકી રીત કહેવામાં આવી છે, શોર્ટ મેથડ. બરોબર છે? તો આ રીત નંબર બરોબર છે ત્રણનો, રીત નંબર ત્રણ મુજબ દાખલો મેં તમને ગણી દીધો, જે રીત નંબર એકમાં ગણ્યો તો એવો જ. બરોબર છે? સેમ ટુ સેમ આન્સર, પણ મેથોડોલોજી અલગ, કેલ્ક્યુલેશન્સ અલગ. ઠીક છે? હવે ઓરિજિનલ બરોબર છે કે ભાઈ ઉદાહરણ નંબર છ બરોબર છે, આ રીતને સ્યુટ થાય એવા બીએસએમ વાળા દાખલા, બેસ્ટ સુટેબલ મેથડ વાળા દાખલા, કે આ રીત જ કરવી પડે, આ રીત કરવી વધુ વિતાવ છે એવા દાખલા. તો કે ભાઈ ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે વિદેશથી ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓનો એક નિદર્શ લઈ તેમની બુદ્ધિમત્તાનો આન એટલે આઈક્યુ, અને તેમણે 75 ગુણની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી નીચે મુજબ છે. મને આઈક્યુ આપ્યો છે અને એક્સ કહી દીધો છે એ લોકોએ રકમમાં, અને ગુણ આપ્યા છે 75 માર્ક્સની પરીક્ષા લીધી એમાંથી મેળવેલા ગુણ આપ્યા છે. આઈક્યુ અને ગુણ મને આપ્યું છે, મને શું કહે છે? આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. અને કોઈ વિદ્યાર્થીઓનો એક્સ આઈક્યુ બરોબર છે 120 હોય તો તેના ગુણનું અનુમાન કરો. અચ્છા, વધારાનું આઈક્યુ 100 હોય ત્યારે અનુમાનમાં થતી ત્રુટિ પણ શોધો. તો જોવો જોઈએ, આમાં થોડુંક ગણતરીમાં આમાં બધું પૂછી લીધું છે, વારા ફરતી વારા હું ગણતરી કરું છું. પહેલાં તો મારે છે ને કાંઈ રીત હજી કાંઈ નક્કી નથી થઈ, મારે એક્સ અને વાયનો ટોટલ માર્યો, આ બધાનો ટોટલ મારું એટલે 675 સિગ્મા એક્સ મને મળે, આ બધાનો ટોટલ મારું એટલે બરોબર છે 361 સિગ્મા વાય મને મળે, બેયનો મધ્યક મેળવું એક્સ બાર બરાબર આ 7 વિદ્યાર્થીઓનો નિદર્શ હતો એટલે 675 ભાંગ્યા 7 કરો એટલે 96.43 મને મળે, અને સિગ્મા વાય બરોબર છે 361 ભાંગ્યા 7 કરવું એટલે મને 51.57 મળે. મધ્યકો અપૂર્ણાંક છે અને એક્સ અને વાય અવલોકનો પ્રમાણમાં મોટા છે, તો મારે આ જ રીત કરવી જોઈએ, આ જ રીત બરોબર છે, એટલે રીત નંબર ત્રણ ટૂંકી રીત કરવી જોઈએ. હવે આલો જે ટૂંકી રીતનું સૂત્ર, પણ સાહેબ મને એમ કેમ ખબર પડે કે મારે બરોબર છે આ સી વાય અપોન સી એક્સ વાળું સૂત્ર, તો એક્સ ને વાયમાં આમ નિરખી નિરખી ટગર ટગર જોવા શું દેખાય? તો કે 85, 95, 100, 90, 110, 125, 70 ઓલું નવમા ધોરણમાં ચાવી ભણી કે જેનો એકમનો અંક 5 અથવા 0 હોય તો એને 5 વડે નિશેષ ભાગી શકાય છે. બરોબર છે? તો જોવા જઈએ, આમાં બધામાં એકમનો અંક 5 અથવા 0 છે, એટલે આનો કોમન ફેક્ટર, એક્સનો કોમન ફેક્ટર બરોબર છે સી એક્સ બરાબર 5 મળે સાહેબ. હવે જોવો જઈએ, આ બધા જોવું 40, 70, 60 બરોબર છે, આમાંય 5 વડે અરે નથી ભાગી શકાતું. જોવો 46 ને 5 વડે ભાગી શકાય નહીં. એવું જરૂરી નથી કે એકનો કોમન ફેક્ટર લ્યો તો બીજાને સારું લગાડવા બીજાનો કોમન ફેક્ટર લેવાનો, આમાં કાંઈ કોમન નથી નીકળતું, આ બધામાંથી નીકળે છે પણ આ એક વાક્ય કોમન નથી નીકળતું, તો મારે કાંઈ નથી લેવાનો. કાંઈ નહીં એટલે બરોબર છે બધામાં કોમન ફેક્ટર એક તો હોય જ, કાંઈ ન હોય એટલે એક તો હોય જ ભાઈ. 46 એકા 46 થાય, 50 એકા 50 થાય, 50 એકા 50 થાય, 45 એકા 45 થાય, તો કાંઈ ન હોય એટલે એક તો હોય જ, 0 નહીં હો ભાઈ, એક લેવાનો થશે મારે કોમન ફેક્ટર. કાંઈ નથી એટલે મેં એક લઈ લીધો છે, કાંઈ કોમન જોવા ન મળે તો બધામાં એકડો તો કોમન હોય છે, એટલે સી વાય બરાબર વાયમાં કાંઈ કોમન જોવા મળતું નથી એટલે કોમન ફેક્ટર મેં એક લીધો છે. ચાલો જઈએ, યુ અને વીની ગણતરી સમજાવવાની ટ્રાય કરું. એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ મેં 5 પસંદ કર્યો હતો, અને સી વાય વાયની કોલમમાં કંઈ કોમન ફેક્ટર આ એકના વાકે કંઈ જોવા ન મળ્યું એટલે મેં એક લીધો છે. ધારેલો મધ્યક બરોબર છે, અહીંયા એક્સ બરાબર 90 લઈ લઉં છું, બુકમાં કદાચ ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં કંઈક બીજો ધાર્યો હશે, પણ મેં એક્સ બરાબર 90 મને મજા આવે એ ધારું. જોઈશ, હું તમને બતાવીશ કે મારે એની ગણતરીમાં ચેન્જ થાય, જવાબમાં કંઈ ચેન્જ નહીં થાય. અને બરાબર છે, અચ્છા વાયનો મધ્યક બી બરાબર 50 ધરાય, ફાયદામાં છીએ આપણે એટલે એ તમને ખબર છે કેમ ફાયદામાં છીએ. ચાલો જઈએ, હવે યુ અને વીની ગણતરી જોવો, મારે શું કરવાનું છે પાછું સમજાવું. એક્સ એટલે અવલોકન, એક્સ અવલોકનમાંથી 90 બાદ કરવાના, ધારેલો મધ્યક બાદ કરવાનો, પછી થોડોક પોરો ખાઈને પછી એનો 5 ભાગાકાર કરવાનો. 85માંથી 90 જાય તો -5 ભાંગ્યા 5 કરવું એટલે -1. હજી ના સમજાય તો 95માંથી 90 જાય તો 5 ભાંગ્યા 5 કરવું એટલે 1. 100માંથી 90 જાય તો 10 વધે, 10 ભાંગ્યા 5 કરવું એટલે 2. આ રીતના તમે 90માંથી 90, 0, 0 ભાંગ્યા 5 કરો એટલે 0. 110માંથી 90 જાય તો 20, 20 ભાંગ્યા 5 કરો એટલે 4. 125માંથી 90 જાય તો 35, 35 ભાંગ્યા 5 કરો એટલે 7. 70માંથી 90 જાય એટલે -20, -20 ભાંગ્યા 5 કરો એટલે -4. મોઢે પણ થઈ શકે પણ ન આવડે તો ખોટું નથી કરવાનું, કેલ્સીનો ઉપયોગ કરવાનો, સગવડ આપી છે. આ બધાનો સરવાળો કરી નાખો,
અને સિગ્મા યુનું મૂલ્ય બરાબર છે 9 જેટલું મળી જશે. સિગ્મા યુ મળી ગયો એના પછી વીની ગણતરી શીખવાડું છું. જોવા જઈએ, વી બરાબર વાય માઇનસ બી અપોન સી વાય, વાય માઇનસ 50 ના છેદમાં 1, વાય માઇનસ 50 એટલે 46 માંથી 50 જાય તો -4, -4 માંથી 1 જાય તો 1, સોરી -4 ભાંગ્યા 1 કરવું એટલે -4, પછી 50 માંથી 50 જાય તો 0, 0 ભાંગ્યા 1 કરવું એટલે 0, 50 માંથી 50 જાય તો 0, 0 ભાંગ્યા 1 કરવું એટલે 0, એ જ રીતના 45 માંથી 50 જાય તો -5, -5 ભાંગ્યા 1 કરવું એટલે -5. આ રીતનો બરાબર છે કે કોમન ફેક્ટર 1 છે, બરાબર છે, એટલે જે બાદ બાકી આવશે એ જે ઓલમોસ્ટ એનો આન્સર થશે. અને એના પછી બરાબર છે, જોવા જઈએ, યુ સાહેબ સિગ્મા યુ સિગ્મા વી બધું મળી ગયું હતું, યુ અને વીનો ગુણાકાર કરીને એનો સિગ્મા કરવાનો છે. યુ અને વીનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 4 એકા 4, 1 ગુણ્યા 0 0, 2 0 0, 0 ગુણ્યા -5 0, 10 ચોક 40, 7 2 ને 14 140, માઇનસ માઇનસ પ્લસ 10 ચોક 40, બધાનો સરવાળો મારું એટલે મને આ સિગ્મા યુ વીનું મૂલ્ય મળ્યું. આ સિગ્મા વી મળ્યું હતું અને આ સિગ્મા યુ મળ્યું હતું. સિગ્મા યુ વી આ બધું મળી ગયું. હવે શું ઘટે સાહેબ? યુ સ્ક્વેરનો સિગ્મા જોઈએ તો યુનો સ્ક્વેર પહેલાં કરી નાખું છું, બરાબર છે. માઇનસ 1નો સ્ક્વેર 1, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 0નો સ્ક્વેર 0, 4નો સ્ક્વેર 16, 7નો સ્ક્વેર 49, -4નો સ્ક્વેર 16, યુનો સ્ક્વેર એનો સિગ્મા બધાનો ટોટલ મારું એટલે મને 87 મળે. આ બધી કિંમતો તો ઠેક મારે લઈને જ આલવાની. એ સિવાય સિવાય મેં 1 ધાર્યો હતો અને સી એક્સ 5 ધાર્યો હતો, તો સી વાય 1 અને સી એક્સ 5 આ બધાની કિંમત હાગમટે હવે હું સૂત્રમાં મૂકું તો આન્સર વિલ બી, બરાબર છે. જોવા જઈએ, ગણતરી કંઈક આવી થશે. આ ગણતરી હવે તમને સમજાય છે. હું સી વાય અને સી એક્સની ઉપાધિ લઈ, બરાબર છે, મારે આ બધું કરી નાખવાનું છે. આનો ગુણાકાર પછી બેની બાદબાકી, હવે જે બાદબાકીનો જવાબ આવ્યો છે ને, બરાબર છે, આ 1568માંથી 99 જે 1469, 1469 એકા કેટલા થાય? 1469 528 50 કેટલા થાય? 2640. આ બધાને છેકુદી લઈ આવવાનું છે, કરતા તો એ જ કરવાનું છે. છેલ્લે આ બેનો ગુણાકાર કરી નાખવાનો, અંશનો અંશારે છેદનો છેદારે. આ બેનો ભાગાકાર કરવું એટલે બીનું મૂલ્ય 0.56 જેટલું મળે. બીનું મૂલ્ય બરાબર છે, હું સૂત્રમાં મૂકી, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર 51.57, 96.43, એનો ગુણાકાર 0.56 એટલે આ 54.0007 કંઈક એવું મળશે, બરાબર છે. 54 ખાલી લઈ લઉં છું, 51માંથી 57 જાય તો -2.43 જેટલું એનું મૂલ્ય મને મળે. એનું અને બીનું મૂલ્ય બરાબર છે, હું નિયત સંબંધ રેખાના સમીકરણમાં મૂકી અને વલણ રેખા મેળવી લઉં. ધીસ ઇઝ યોર આન્સર નંબર 1, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. હવે મને 3 કટકા પૂછ્યા હતા, એક તો આ પૂછ્યું હતું. હવે બધું મને એન પછી એમ કહે છે કે એક્સ બરાબર 120 માટે થઈને છે ને વાયની કિંમતનું અનુમાન કરો. તો એક્સ બરાબર 100 દેખાય અહીંયા નિયત સંબંધ રેખાના સમીકરણમાં, સોરી વલણ રેખાના સમીકરણમાં એક્સનું આપેલું મૂલ્ય મૂકું છું. એક્સ બરાબર 120, એક્સ બરાબર 120નો 0.56 આરે ગુણાકાર કરો, 67.2, -2.43 કરો એટલે 64.77. આ મારો આન્સર નંબર 2 થયો, એક્સ બરાબર 120 માટે વાયની અનુમાનિત કિંમત. અને હવે ત્રુટી ગોતવાની કીધી, પણ એ 120 માટે નથી ગોતવાની કીધી, રકમ વાંચો જઈએ, એક્સ બરાબર 100 માટે થઈને ગોતવાની કીધી છે. તો એક્સ બરાબર 110 નહીં, 100 મૂકવાના છે મારે. 100 ગુણ્યા 0.56 કરવું એટલે 56 -2.43 એટલે વાયની અનુમાનિત કિંમત 53.57 મળી. હવે કોષ્ટકમાં જોવો જઈએ, એક્સ બરાબર એક્ઝેક્ટ 100 માટે થઈને વાયની કિંમત કેટલી આવતી હતી? એક્ઝેક્ટ કિંમત 50. એ 50માંથી 53.5 બાદ કરું ને, માફ કરજો, 50માંથી 53.5 બાદ, સોરી 53.57 બાદ કરું ને, એક્ઝેક્ટ કિંમતમાંથી જે અનુમાનિત કિંમત 53.57 આવી બાદ કરું એટલે -3.57 મને મૂલ્ય મળે. આ મને અનુમાનિત ત્રુટી મળી, સોરી માફ કરજો, ત્રુટી મળી મને એકચ્યુઅલ કિંમતમાંથી અનુમાનિત કિંમત બાદ કરવી. ઠીક છે, આ 3 અલગ અલગ સેગમેન્ટ પૂછ્યા હતા. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર નંબર 3, -3.57. ઠીક છે, ચાલો આ બરાબર છે. હવે તમને સમજાય કે સાહેબ આમાં બરાબર છે, આ દાખલાની અંદર હું ટૂંકી રીતનો ઉપયોગ કરું તો વધારે સારું રહે, ગણતરી સહેલી બને, સરળ બને. ઠીક છે, ચાલો એના પછીનો બરાબર છે સ્વાધ્યાય 3. એકાદો સ્વાધ્યાયનો દાખલો ગણાવી દઉં ઉદાહરણ પછી, કે સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન નંબર 4, એક મોટા શહેરના ઘરમાં વપરાશની જગ્યાને માસિક ભાડા વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબની માહિતી એકઠી કરવામાં આવી છે. અમારી દ્રષ્ટિએ આઈએમપી દાખલો છે. આ આ રીતનું ઇમ્પોર્ટન્સ શું છે ને, આ દાખલો સમજાવી જશે. આપણે દાખલો ગણ્યા પછી ચર્ચા કરીએ, બરાબર છે. વપરાશની જગ્યા
પંચાવન ચોરસ મીટર હોય ત્યારે માસિક ભાડું બરોબર છે 18,000 રૂપિયા છે, એવો મતલબ સમજાય છે મને બરોબર છે. મારા ઘર ઘર ભાડે રાખવું હોય ને તો આપણે વપરાશની જગ્યા એટલે એને ઇંગ્લિશમાં છે ને કાર્પેટ એરિયા કહેવાય. અચ્છા, બાંધકામ થયું હોય ને એને સુપર બિલ્ડઅપ એરિયા કહેવાય, વપરાશની જગ્યા એટલે આપણે એને રેગ્યુલર કાર્પેટ એરિયા કહીએ. તો કે 55 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા હોય ને એટલે ભાડું, મહિનાનું ભાડું 18,000 રૂપિયા. ઓહો, આ રાજકોટનું ભાડું લાગે છે, આ રાજકોટ જ આટલું મોંઘું છે બરોબર છે. 60 ચોરસ મીટર જેટલી જગ્યા વપરાશની હોય કાર્પેટ એરિયા હોય ત્યારે બરોબર છે માસિક ભાડું 19,000 રૂપિયા છે. 75 ચોરસ મીટર જેટલી બરોબર છે વપરાશની જગ્યા હોય કાર્પેટ એરિયા હોય ત્યારે 20,000 ભાડું છે, એવું કહેવા માગે છે. મને શું કહે છે કે વાયની એક્સ પર નિયત સંબંધ રેખા મેળવો ને, જો ઘરના વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય તો તેનું માસિક ભાડું કેટલું હશે તેનું અનુમાન કરો. 100 છે, 120 છે, 110 માટે તમારે અનુમાન કરવાનું. દાખલો ગણીએ, દાખલાની શરૂઆત કરીએ. જુઓ જઈએ, એક્સ અને વાયની ગણતરી કરી લઉં, આ બધાનો સરવાળો મારું 55 વત્તા 60 વત્તા 75 વત્તા 80 વત્તા 100 વત્તા 120 વત્તા 140, સિગ્મા એક્સ બરાબર 630 મળ્યું. વાયનો સરવાળો કરી લો, 18,000 વત્તા 19,000 વત્તા 20,000 વત્તા 20,000 વત્તા 25,000 વત્તા 25,000, 182,000 મને સિગ્મા વાય મળ્યો. બેના મધ્યક શોધી લઉં, એક્સ બાર ને વાય બાર, 630 ભાંગા અવલોકનો 1 2 3 4 5 6 અને 7, 630 ભાંગા 7 કરવું એટલે 90 અને 182,000 ભાંગા 7 કરવું એટલે 26,000. એક્સ બાર ને વાય બાર, હવે સાહેબ એક્સ બાર ને વાય બાર અપૂર્ણાંક નથી બરોબર છે, પૂર્ણાંક છે, પરફેક્ટ વેલ્યુ મળી, પણ જોવો તો ખરા એક્સ અને વાયના મૂલ્યો પ્રમાણમાં ખૂબ મોટા છે. તો ખૂબ મોટા છે તો મારે બરોબર છે આની બેસ્ટ સ્યુટેબલ મેથડ આ જ થશે, અને એ શું કરવા થશે એ હમણાં તમને સમજાવું, ઠીક છે. એક્સ અને વાયના મૂલ્ય પૂર્ણાંક છે બરોબર છે, એ સાચું તમારું બરોબર, પણ આ એક્સ અને વાય અવલોકનના મૂલ્યો પ્રમાણમાં બહુ મોટા છે. 4-4 ડિજિટના એનો 2-2 3-3 ડિજિટારે ગુણાકાર, 6-6 7-7 ડિજિટના ગુણાકાર આવે ને પછી એનો સરવાળો કરવો, 8-8 ડિજિટમાં જવાબ આવે, કેલ્સિયમ થઈ જાય તમારું, અથવા ભૂલ પડવાની સંભાવના વધારે રહે. એટલે મારે બરોબર ટૂંકી રીતની મદદથી આ દાખલો ગણવો જોઈએ એવું કહેવા માગીએ છીએ. જોજો, સપના ન આવે, મને જોઈને ખબર પડી જાય કે આમાં ટૂંકી રીતે જ ફાવશે. કઈ રીતે ટૂંકી રીત છેલ્લી કરી દઈએ દાખલાની ગણતરી, તો જોવા જઈએ એક્સ અને વાયની કિંમત તો બરોબર છે મેં લીધી છે. હવે એક્સમાં બધા એક્સના તમામ અવલોકનને કઈ કોમન સંખ્યા વડે ભાગી શકાય, સાહેબ 55, 60, 75 બરોબર છે, એકમનો અંક 5 અથવા 0 છે એટલે આને 5 વડે ભાગી શકાશે એટલે સી એક્સ મારું 5 થશે, જોઈને ખબર પડી ગઈ. હવે જુઓ તો વાયમાં બધા એમ કોમન આવતું હોય એવું શું છે, 1000 છે, 1000 ત્રણ મીંડા બધામાં આવે છે, તો વાયનો કોમન ફેક્ટર સી વાય બરાબર 1000. સપના નહીં આવે, મારે જોઈન નક્કી કરવાનું કે આમાં કોમન ફેક્ટર 1000 છે, મારે 1000 વડે ભાગવા જોઈએ બધાને. એટલે કે સી એક્સ અને સી વાયની ગણતરી બરોબર છે, સી એક્સ 5 અને સી વાય 1000 લઈને હું હાલી નીકળું છું. એક્સ માટે બરોબર છે ધારેલો મધ્યક એ બરાબર 80 લઈ લઉં, તમારે હો લેવો હોય તો વાંધો નથી, અને વાય માટે થઈને 25,000 લઈ લઉં, તમારે 20,000 લેવો હોય તો એ વાંધો નથી, હું અલગ ગણતરી કરી દઉં તમને. અને હવે યુ અને વીની ગણતરી, યુ બરાબર એક્સ માઇનસ 80ના છેદમાં 5 થશે, મતલબ સમજાવું, અવલોકનમાંથી 80 બાદ કરવાના, 55માંથી 80 જાય તો બરોબર છે માઇનસ 25 ભાંગા 5 કરવું એટલે -5 જવાબ આવે, 60માંથી 80 જાય તો -20, -20 ભાંગા 5 કરવું એટલે -4 જવાબ આવે, 75માંથી 80 જાય તો -5, -5 ભાંગા 5 કરવું એટલે -1 જવાબ આવે, 80માંથી 80 જાય તો 0, 0 ભાંગા 5 કરવું એટલે 0. એમ કરતા કરતા તમે ગણતરી કરશો એટલે યુના કે કોષ્ટકના મૂલ્યો આવા થશે, બધાનો સરવાળો મારો સિગ્મા યુ મને 14 મળે. સાહેબ સિગ્મા યુ ડન, શું ઘટે હવે, સિગ્મા વી, સિગ્મા વી એટલે વીની ગણતરી, વી બરાબર વાય માઇનસ 25,000 છેદમાં સી વાય, ગણતરી કરું સીધી, 18,000માંથી 25,000 જાય તો કેટલા વધે, 18,000માંથી 25,000 જાય એટલે -7,000 વધે, -7,000 ભાંગા 1000 કરવું એટલે સીધો -7 જવાબ આવે, સમજ પડે, 19,000માંથી 25,000 જાય એટલે 19 6 25, -6 વધે, -6 ભાંગા 1000 કરું, -6,000 ભાંગા 1000 કરું એટલે -6, 20,000માંથી 25,000 જાય એટલે -5, -5 ભાંગા 1000 કરવું એટલે -5, સમજ પડે. આ રીતના તમે ગણતરી કરો નાખો ને એટલે જે 4-4 ડિજિટના નંબર હતા ને સિંગલ ડબલ ડિજિટમાં ફરી ગયા, છેલ્લે 50,000, આ એક્સ બરાબર 50,000માંથી 25,000 જાય 25,000, 25,000 ભાંગા 1000 કરવું એટલે જવાબ આવે 25, આ બધાનો સરવાળો મારો, સિગ્મા વીનું મૂલ્ય 7 મને મળે, યુ મળી ગયું, વી મળી ગયો, હવે યુ અને વીનો ગુણાકાર કરીને એનો સિગ્મા જોવો જોઈએ, આ બેનો ગુણાકાર કરત એક્સ ને વાયનો કેવું મોંઘું પડત,
એની બદલે યુ નો વી નો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ, પાંચ સત્તા પાંત્રીસ, છ ચોક ચોવીસ, માઇનસ માઇનસ પ્લસ, સહેલું થઈ ગયું. એટલે તમને ખબર પડે કે સાહેબ આ ત્રણ ત્રણ ચાર ચાર ડિજિટના મને બરાબર છે ગુણાકાર કરવાના કહીએ ને તો એ ન કરાય. મારે શું કરાય? આના ટૂંકા કર નાખાય, કોઈ કોમન ફેક્ટર વડે ભાગી નાના નાના અવલોકનો આવે ને એના ગુણાકારને સરવાળાને બાદબાકી કરીને એની કિંમતો મૂકાય મારે. ઠીક છે, આ રીતનું મહત્વ જોવા જઈએ. આ બધાનો સરવાળો કરીશ એટલે મને સિગ્મા યુવી મને 404 જેટલું મળશે. અને યુ નો સ્ક્વેર, યુ જે કોલમ આપી છે એનો બાજુમાં પડખે સ્ક્વેર કરી નાખું, પાંચનો સ્ક્વેર પચીસ, ચારનો સ્ક્વેર સોળ, એકનો સ્ક્વેર એક, બધાનો સરવાળો મારો બરાબર છે સિગ્મા યુનો સ્ક્વેર મને 266 જેટલો મળે. સિગ્મા યુનો સ્ક્વેર, સિગ્મા યુવી, સિગ્મા યુ, સિગ્મા વી બધાની કિંમત અલોંગ વિથ સી વાય અને સી વેક્સ આ ભૂલવાનું નથી, નકર દાખલો ન્યા જ પૂરો થઈ જાય. બીનું મૂલ્ય જ ખોટું મળશે. હગું સી વાય બરાબર કેટલો? 1000 અને સી એક્સ બરાબર 5. 1000 ભાંગ્યા 5 મારે બરાબર છે ભેગું લેતું જવાનું છે. 1000 ભાંગ્યા 5 આગળની ગણતરી હવે તમને સમજાય છે, મારે સમજાવવાની જરૂર નથી. 1000નો પહેલાં તો આ બેની બાદબાકી જે આવે એને ગુણ્યા 1000 કરું, 2730 ગુણ્યા 1000 કરું એટલે 2730 ને વાંહે 3 મીંડા 1000ના, અને 1666 ગુણ્યા 5 કરું એટલે 8330 મને મળશે. આ બેનો હું ભાગાકાર કરી નાખું એટલે 327.73 મને બીનું મૂલ્ય મળ્યું. બીનું મૂલ્ય મળ્યું એની ઉપરથી એનું મૂલ્ય વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર એટલે વાયનો મધ્યક 26000 માઇનસ એક્સનો મધ્યક 90, માઇનસ 327 ગુણ્યા 90 કરો એટલે 29495.7, 26000માંથી એને બાદ કરો એટલે માઇનસ 3495.7 મને એનું મૂલ્ય મળ્યું. એનું મૂલ્ય અને બીનું મૂલ્ય હું નિયત સંબંધ રેખાના સમીકરણમાં મૂકીને વલણ રેખાનું સમીકરણ મેળવું તો વાય કેપ બરાબર માઇનસ 3495.7 પ્લસ 327.73 એક્સ મને વલણ રેખાનું સમીકરણ મળ્યું. અને મને શું કીધું હતું કે એક્સ બરાબર 110 માટે થઈને મારે અનુમાન કરવાનું છે. તો એક્સ બરાબર 110 માટે એક્સ દેખાય અહીંયા 110 મૂકી આ બેનો ગુણાકાર કરું 36050.3, એમાંથી 3495.7 બાદ કરું, જવાબ આવશે ઓલમોસ્ટ 32,554.6. એટલે મને કોઈએ પૂછ્યું હોય કે ભાઈ 110 માટે અનુમાનિત ભાડું શું હશે તો હું જોઉં આ સ્ટેટમેન્ટ લખવાનું. હો આ સ્ટેટમેન્ટ કામ કેમ ક્યારે આવે? તમે ભાઈ મેથ્સમાં સોરી સ્ટેટમાં 100માંથી 100 ગુણ મેળવવા જઈ રહ્યા હોય ને આ સ્ટેટમેન્ટ ન લખ્યું હોય ને એટલે ઓલા લોકો એક માર્ક કાપી લેવાનો. ભાઈ આને તો મને તો પ્રશ્ન મને તો ભાડાનો પૂછ્યો હતો બરાબર છે, અને આને તો વાય કેપ લઈ એવી વાય કેપ શું છે એ દર્શાવીને મારે આખે આખું સ્ટેટમેન્ટ લખવું જોઈએ. અને સારી ટેવ છે લખવું જોઈએ કે જ્યારે વપરાશની જગ્યાએ 110 ચોરસ મીટર હોય ત્યારે અંદાજિત માસિક ભાડું 32,554.6 જેટલું થશે. ઠીક છે, આ દાખલો બરાબર છે વ્યવસ્થિત લખી લેવાનો છે. એના પછી આવો નવો એક દાખલો છે ને સ્વાધ્યાયનો તમને હોમવર્કમાં આપું છું. વિભાગ 1F નો પ્રશ્ન નંબર 3 છે. એ છૂટક કામ કરી આવક મેળવતા શ્રમજીવી કુટુંબોની બરાબર છે આવક અને જાવક મને આપી છે રૂપિયામાં બરાબર છે. મને શું કહે છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો ને જો કુટુંબનો દૈનિક આવક રૂપિયા 500 હોય તો ખર્ચનું અનુમાન કરવાનું છે. તો જોવા જઈએ આને એક્સ કહી દઉં છું અને વાય કહી દઉં છું બરાબર છે. હવે જોવો તો એક્સમાં બધામાં કોમન શું દેખાય તમને? આ બધામાં બે મીંડા બે મીંડા બે મીંડા છે તો સી એક્સ બરાબર મારે 100 લેવાનું થશે. સી એક્સ ને સી વાય કહી દઉં ટૂંકમાં, તમારે ખાલી ગણતરી કરવાની રહી. આમાં કોમન ફેક્ટર શું છે? એ 100 નથી હો, 10 જ છે. આ વળી 700 જોઈને તમે આલી નીકળતા નહીં કે સાહેબ બધા 100 છે, આમાં બધાનું હું હું સમજવું તમારે. તો જોવો જોઈએ બધાને 10 વડે ભાગી શકાય છે એટલે સી વાય બરાબર 10 લઈશ. સી એક્સ અને સી વાયના મૂલ્યો બરાબર છે હું મૂકીને ગણતરી કરું. વાય કેપ શું સમીકરણ આવું મળશે તમને ગણતરીમાં 34.8 વત્તા 0.74 એક્સ, અને એક્સ બરાબર 500 હું મૂકીશ એટલે વાય બરાબર વાય કેપ બરાબર 404.8 જેટલું થશે. ઠીક છે, તો આ ટૂંકી રીતનો ઉપયોગ કરીને બરાબર છે સી વાય અપોન સી એક્સ ગુણીને બરાબર છે હું કેમ બીનું મૂલ્ય મેળવી શકું ને પાછળની ગણતરી તો પછી કોમન જ છે. એ નિયત સંબંધ રેખાને એક્સનું મૂલ્ય મૂકી અને અંદાજિત કિંમત એ બધું કોમન છે. ઠીક છે, તો આ દાખલો તમારે ગણી લેવાનો છે અને આ બરાબર છે લેક્ચર નંબર 5 અહીંયા કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર છે ને કે સાહેબ જ્યારે એક્સ અને વાય અવલોકનો અપૂર્ણાંક આપ્યો હોય પોઈન્ટમાં આપ્યો હોય ત્યારે મારે કેમ ગણતરી કરવી બરાબર છે? એના દાખલા આપણે એના એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે ને ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ, એ ખૂબ અગત્યનું છે. એવું એકય બોર્ડનું પેપર નથી કે જેમાં બરાબર છે આ 4 માર્કનો અથવા 5 માર્કનો બરાબર છે આ દાખલો ન પૂછાણો હોય. રીત નંબર 3 માંથી યુવીવાળી રીતનો ન પૂછાણો હોય એવું બન્યું જ નથી, એક પણ બોર્ડનું પેપર નથી.
એટલે મારી દૃષ્ટિએ ખૂબ આઈએમપી મેથડ છે, તૈયારી કરજો વ્યવસ્થિત. ઠીક છે, આજ માટે આટલું રાખીએ, રજા આપશો, નેક્સ્ટ લેક્ચરમાં વધુ દાખલા ગણીએ. ટિલ ધેન ધેટ્સ ઇટ, થેન્ક યુ.